રાજપીપળામાં કેટલાક વિસ્તારોમાં ડામરથી નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે કેટલાક વિસ્તારમાં રાજપીપળા નગરપાલિકા દ્વારા પડેલા ખાડા બરાબર નથી પુરાતા અને તેની ઉપર ડામર જ પાથરી દેવામાં આવે છે અને પછી તેની ઉપરથી મોટા વાહનો જાય છે ત્યારે ત્યાં ખાડામાં ફસાઈ જાય છે. કાલે દોલત બજાર વિસ્તારમાં નવા બનાવેલા રોડમાં ખાડાનું બરાબર પુરાણ નહીં કરાતા ટ્રક તેમાં ફસાઈ ગયો હતો, જેને કારણે પાણીની પાઇપલાઇન તૂટી જતા લોકો પરેશાન થયા હતા. આ બનાવની રાજપીપળા નગરપાલિકાને જાણ થતા તાત્કાલિક ધોરણે કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, પણ સ્થાનિક સભ્યો એક પણ દેખાયા ન હતા. ત્યાં ગાડી જે નગરપાલિકા દ્વારા ગટર લાઈન કરી હતી અને ત્યારબાદ ગેસ કનેક્શનની લાઈન કર્યો, અમે એની અંદર જે ખાડા ખોદવામાં આવ્યા હતા તેમાં ઘણી જગ્યાએ પાઇપ લીકેજ થઈ ગયેલી છે. પાણીની કનેક્શનો જે આવે છે એ કનેક્શનો લીકેજ થઈ ગયા છે. ત્યાંથી જ્યારે ત્યારે આ કામ કંઈ કરી રહ્યા છે. ડામ્બરનું અત્યારે કામ ચાલી રહ્યું છે, રોડ બનાવવાનું કામ ચાલી રહ્યા છે. ના નહીં, સારા કામ છે, પણ એની અંદર જે ખાડા પુરાયેલા હોય છે તે ખાડાને બરાબર માલ નાખવામાં આવતો નથી અને ખાડા એકદમ બેસી જાય. જ્યારે આ ટ્રકો આવી રીતના આવી રહી છે તો આવી રીતના દબાઈ જાય છે અને જ્યારે પબ્લિકને પાણી પણ ના મળી શકે, કંઈ પણ ના મળી શકે અને જ્યારે નગરપાલિકામાં જાણ કરવામાં આવે છે તો એમ કહેવામાં આવે છે કે એ તો થઈ જશે. જ્યારે થતું જ નથી તો ક્યારે કરવાના છે? લોકો બધી જગ્યાઓ છે, સામ્રાજ્ય કોમ્પ્લેક્સ પાસે પણ પાણીની લીકેજ થયેલું છે. ત્યાં ગાડી પણ અત્યારે હાલની મિનિટે પણ ડામ્બર નાખી દેવામાં આવ્યો છે. એ ડામ્બર એ લોકો નાખી દે છે અને ખાડો પડી જશે ત્યારે શું? રાજપીપળા નગરી છે, એ નગરી નથી. અત્યારે તો નગર ને આખું એ કરી નાખેલું છે. જ્યાં જોવો ત્યાં ખાડા ને, જ્યાં જોવો ત્યાં પાણી ની વેગ થાય, જ્યાં જોવો ત્યાં કઈક ને કઈક પ્રોબ્લેમો નીકળતા જ આવે છે. એક જ વર્ષ, એક બે વર્ષ ની અંદર જે આ કામ ચાલી રહ્યા છે એ કામમાં કોઈ જગ્યાએ સારું કામ થવામાં આવ્યું નથી. અમારી માંગ છે કે રાજપીપળા નગરી જે પહેલા જેવી નગરી હતી એવી નગરી, રોડ રસ્તા પણ સારા થઈ જવા જોઈએ. અત્યારે વિકાસનું કામ ચાલી રહ્યું છે તો વિકાસના દરજામાં વિકાસ સારો કરવો જોઈએ.